નમસ્કાર દર્શક મિત્રો, હું ભરત વિષ્ણુ સ્વામી. આપણે હર વખત આમને સામનેમાં આપણી સાથે કોઈ ને કોઈ મહાનુભાવ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત થાય છે, ત્યારે આજે આપણા સ્ટુડિયોમાં સંગીતનું ઘરેણું, સંગીત એક સાધના છે અને એ સાધના કરતા નવયુવાન એવા રોનકભાઈ અગ્રાવત આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે, ત્યારે આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. રોનકભાઈ, સંગીત એક સાધના છે, એક તપસ્યા છે. આટલી નાની ઉંમરમાં તમે જે મેળવ્યું છે સંગીતમાં, પ્યાર નહીં હે સુર સે જીસકો વો મૂર્ખ ઇન્સાન નહીં હે, બધાને સુરનું પ્રત્યે આકર્ષણ હોય, લગાવ હોય, ત્યારે તમે આ નાની ઉંમરમાં સંગીત ક્યાંથી મેળવ્યું? પહેલાં તો ધન્યવાદ કે અહીંયા સુધી હું આવ્યો છું. અને જો એ પ્રશ્ન છે કે ક્યાંથી મેળવું, તો 98 સાલમાં ધારીમાં જે ક્લાસીસ ચાલુ હતા મ્યુઝિકના, સંગીતના, તો એ ક્લાસીસ દરમિયાન ત્યારે સંગીત પ્રારંભિક પરીક્ષા મેં ત્યાંથી પરિપૂર્ણ કરેલ અને સ્ટેપ બાય સ્ટેપ હું ત્યાંથી થોડો આગળ નીકળતો ગયો અને મને વધારે એમાં રુચિ થતી ગઈ. નાનપણથી જ મને સંગીત પ્રત્યે લગાવ છે અને ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી પણ મારા પપ્પા મને વધારે પ્રમોટ કરે છે આ ફિલ્ડમાં, અને હું અત્યારે જે કાંઈ મને કદાચ થોડું ઘણું આવડે છે સંગીતમાં, ક્ષેત્રમાં, તો એ મારા ફેમિલીની બદોલત છે. મારા ફેમિલીને આશીર્વાદ, એનાથી મને વધારે પ્રમોટ થયો છું અને એ વસ્તુને લીધે હું આજે થોડું ઘણું શીખી શક્યો છું. સંગીત એવો વિષય છે સાહેબ કે એ શીખવાથી મેળવી શકાય કે માં શારદાની કૃપા હોય અને ગુરુના આશીર્વાદ તો જ મળે? ના, ચોક્કસ આ વાતને હું સમર્થન આપીશ તમારી વાતને બધાએ. કેમ કે સંગીત છે એ માણસ એક રીતે જોઈએ તો આત્માનો ખોરાક છે. સંગીત એ જીવ માત્ર માટે ખોરાક બની ગયો છે. અને જો નાનપણથી કેળવવામાં આવે કોઈ પણ નાના બાળકને અને એના પ્રત્યે રુચિ ધરાવવામાં આવે તો 100%, અને એ વાત પણ સાચી કે માતાજીની કૃપા હોય તો 100% એ વસ્તુ એક ગોડ ગિફ્ટ આપણે કહીએ છીએ, જેને કે સંગીત એ ગોડ ગિફ્ટ છે. એટલા માટે શબ્દ પ્રયોગ કરીએ છીએ કે નાનપણથી જો બાળકમાં કુદરતની કૃપા હોય, માતાજીની કૃપા હોય, તો એનામાં એ સ્કિલ એટલે કે આવડત તો એ વધારે મહત્વ એનું હોય છે. આપણે વિશેષ સંગીત ઉપર વાતો તો આગળ ઘણી કરશું, પણ સંગીતના વિષય પર વાત કરવી છે તો માં શારદાને યાદ કરીએ, કાંઈક એવી સુરાવલીથી, અને પછી આપણે આગળ વધારે પ્રશ્નોત્તરી કરીએ. એક ખૂબ જ સારું કમ્પોઝિશન છે, મીરાબાઈનું એક પદ છે જે મને પણ પ્રિય છે અને લોકભોગ્ય છે, બધાએ સાંભળ્યું હશે આ જે પદ છે, તો એને હું આપની સમક્ષ રજૂ કરું છું. હે આંખો, હે આંખો, જો શામ કા દર્શન કિયા કરે, હે શીશ, જો પ્રભુ ચરણ મે વંદન કિયા કરે. બેકાર વો મુખ હૈ, બેકાર વો મુખ હૈ, જો રહે વ્યર્થ બાતો મે, મુખ વો હૈ જો હરિ નામ કા પૂજન કિયા કરે. હીરે મોતી, હીરે મોતી સે નહીં શોભા હૈ હાથ કી, હૈ હાથ જો ભગવાન કા પૂજન કિયા કરે. મર કર ભી અમર નામ ઉસ જીવ કા જગ મે હૈ, પ્રભુ પ્રેમ મે બલિદાન જો જીવન કિયા કરે. એસી લાગી લગન મીરા હો ગઈ મગન, વો તો ગલી ગલી હરિ ગુણ ગાને લગે, મહેલો મે મેરા રાની દીવાની કહાને લગી, એસી લાગી લગન. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, મેરા ગોવિંદ ગોપાલ ગાને લગી, બેઠી સંતો કે સંગ રંગે મોહન કે રંગ, મેરા પ્રેમી પ્રીતમ કો મનાને લગી, તો ગલી ગલી હરિ ગુણ ગાને લગી, એસી લાગી લગન મીરા હો ગઈ. બહુ ખૂબ. સંગીત એક સાધના છે અને આપણું એમાંય શાસ્ત્રીય સંગીત,
જો શાસ્ત્રીય સંગીતના રાગોનું જો ગાન કરવામાં આવે તો એ પ્રાણાયામ જેવું કહેવાય છે કે ભાઈ પ્રાણાયામ તમે ન કરતા હો, જો સંગીતની સાધનામાં તમે બધા રાગોનું જો જ્ઞાન કરતા હો તો પ્રાણાયામ જેટલું જ એનું મહત્વ છે એ એ એ હું માનું છે. તમે એને શું માનો છો? જો હિન્દુસ્તાની સંગીત શાસ્ત્રીય સંગીતની જો વાત કરીએ આપણે તો એમાં ઘણા રાગોનો ઉલ્લેખ થયો છે અને એના જે મુખ્ય રાગો છે 18 પ્રકારના મુખ્ય રાગ છે એના, અને અલગ થાટ પ્રમાણે અલગ સમય પ્રમાણે એ રાગોને ગાવામાં આવે છે અને એ પ્રકૃતિની સાથે એ રાગો એવી રીતે ભળે છે કે જાણે આપણને એવું થાય કે એ એ પ્રહર એ સમય એ સાથે જો ગાવામાં આવે તો એ આખું વાતાવરણ પણ એ રીતે પ્રફુલ્લિત બની જાય છે. અને બીજી વાત એ કે જો રાગોની જે ઉત્પત્તિ ગણીએ તો ભગવાન શિવજી, અત્યારે જે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે નજીક, તો એ પણ યાદ કરીએ કે ભગવાન શિવનો ભોળાનાથનો એક જે એનો જે પ્રિય રાગ છે એ માલકોંસ રાગ છે. તો માલકોંસ રાગ જો ગાવામાં આવે તો એ પ્રભુને અતિ પ્રિય છે રાગ. તો રાગોના બંધારણ દ્વારા હું માનું છું ત્યાં સુધી જ્યાં સુધી મેં અભ્યાસ કર્યો છે ત્યાં સુધી રાગોનું જે બંધારણ છે એના મારફત આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ, 100% વાત છે. અને કોઈ પણ ગઝલ હોય કે કોઈ પણ સુગમ હોય કે કોઈ પણ ભજન હોય એની ઉત્પત્તિ એક રાગથી જ થાય છે, આ એક સચોટ વાત છે. તો સાહેબ એવું પણ કહેવામાં આવે છે કે જે કોઈ રાગ છે એની અનુભૂતિ, કે માનો કે ભોર સવારનો રાગ હોય તો એ રાગનું ગાયન થતું હોય તો એવું ભજન ગવાતું હોય તો તમને એ ગાયનમાં જ તમને આભાસ થાય કે સવાર પીડ્યું હોય એવું આભાસ થતો હોય છે, બરોબર છે. પછી દીપક રાગ ગવાથી ઘણી વખત દીપક પ્રગટી જતા હોય છે, મલ્હાર રાગ ગવાથી વરસાદ આવતા હોય છે, તો એમનો પ્રિય રાગ છે. તો દર્શકોને અમને સાંભળવાનો લાવો મળે માલકો ચોક્કસ. આજે રચના છે એ તાંડવ, શિવ તાંડવ ની રચના છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા, જે જયારે ભગવાન શિવે એ જે તાંડવ નૃત્ય કરેલું તો એ સમયે જે એનો જે રાગ હતો માલકોંસ રાગ એમાં જે આ રચના છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા, સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના, ગંભીર નાદ મૃદંગના, મિત હોત નાદ પ્રચંડના, નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા. ખૂબ ખૂબ સરસ, બહુ સારી પકડ છે, રાગો ઉપર પણ તમારી સારી પકડ છે. તમારા પિતાજી પાસેથી તમે કીધું વારસામાંથી તમને મળેલ છે કે તમે આ રાગોનો એટલો બધો રિયાઝ કરેલો છે કે વિશારદ પાસેથી તમને મળેલું છે એટલું બધું રાગ વિશેનું જે તમારી રાગ ઉપર પકડ છે એની ઉપરથી લાગે છે કે આ અંદર પડેલું હોય તો જ જાગ્રત થાય એ શું એ વાત છે. વાતને પ્રાધાન્ય આપવું પડે છે કે તમે જે વાત કરી એ પણ બહુ સાચી વાત છે કે એક લોહીમાં આપણે કહીએ કે લોહીમાં વરેલું છે તો એ વાતને સચોટ માનીએ આપણે. મારા ફાધર અને મારા મધર બંને પ્રાઇવેટ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલમાં જોબ કરે છે, અત્યારે નિવૃત્ત છે. અને હું સંગીત ક્ષેત્રમાં જ્યારે 1998 સમયે મેં સ્ટાર્ટિંગમાં વાત કરી એ રીતે હું જ્યારે સંગીત ક્ષેત્રમાં જોડાયો ત્યારે વધારે મને જે પ્રોત્સાહન મળતું હતું મારા પપ્પા પાસેથી જ મળતું હતું. અને હું નાનેથી જે કાંઈ શીખું છું અને થોડું ઘણું મને આવડે છે તો એ 100% હું માનું છું કે મારા પપ્પાના આશીર્વાદ, મારા મમ્મી પપ્પાના આશીર્વાદ. અને બીજી વાત કે મારા પપ્પા પણ જે તે સમયે સ્કૂલમાં એ પણ સંગીતના એટલા જ શોખીન છે
અને એમણે પણ જે પ્રાર્થના રજૂ કરવાની હોય સ્કૂલમાં નાના છોકરાઓને જે તૈયાર કરતા હોય એને પ્રાર્થનાની જે કંઈ સમજ આપતા હોય તો એ સમયમાં મારા પપ્પાએ પણ ત્યારથી એ સમયમાં એમણે આપેલું છે. અને એ જોતા જોતા એ બધું મને થોડુંક એમ થયું કે ના, હું સંગીત ક્ષેત્રમાં આમાં આગળ વધું. ત્યારબાદ હું 2005માં બરોડા એમએસ યુનિવર્સિટીમાં મેં એડમિશન લીધું 12th પછી, અને ત્યાં મ્યુઝિક ફેકલ્ટીમાં એમએસ યુનિવર્સિટીમાં મ્યુઝિક ફેકલ્ટીમાં ત્યાં મેં 2 વર્ષનો એક્સપિરિયન્સ કોર્સ કરેલો છે. અને એમાંથી પણ મને ઘણું બધું રાગ રાગીણી વિશે જાણવા મળ્યું. પણ જે લોહીમાં વરેલું છે એ 100% વાત છે, અને માતા પિતાના આશીર્વાદ વગર અને માતાની કૃપા વગર આ શક્ય નથી. એ પણ સાહેબ, આજે પશ્ચિમી સંસ્કૃતિનું જે સંગીત છે અને આપણું જે ભારતીય સંગીત છે, શાસ્ત્રીય સંગીત, એમાં તમને શું તફાવત જોવા મળે? અત્યારના સમય પ્રમાણે જો આપણે જોઈએ તો સંગીત ક્ષેત્રમાં ઘણા નાના કલાકારો, ઉભરતા કલાકારો બહાર આવ્યા છે, અને એ આપણા સમાજ માટે, આપણા ક્ષેત્ર માટે ખૂબ જ સારી વાત છે. પણ અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે પશ્ચિમી સંસ્કૃતિ, આપણી હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, એ બધો થોડો ઘણો તફાવત જોવા મળે છે. જેમ કે લોકગીત છે એમાં ઘણો તફાવત છે, ગઝલ છે, સૂફી છે, તો આ દરેક ક્ષેત્રમાં થોડો થોડો તફાવત બધી જગ્યાએ જોવા મળે છે આપણે. તો સાહેબ, એક ગઝલ થઈ જાય હવે, ખૂબ જ સુંદર એવું કમ્પોઝિશન છે પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબનું, અને મને પણ એટલું પ્રિય છે. હવે મંદિરના બારણા ઉગાડો, પ્રેક્ષકોને કહીએ કે ભાઈ આવું શાસ્ત્રીય સંગીત એટલું છે, અને આજની જે પાશ્ચાત્ય સંગીત તરફ જે વળે છે એને કઈક મેસેજ શું આપશો તમે? મારા તરફથી એટલો મેસેજ ચોક્કસ રહેશે કે આવનારી પેઢીમાં, તો જે નાના નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે, તો એના માટે હું એટલું ચોક્કસ કહીશ કે વાલીઓને પણ હું એટલી અરજ કરીશ, વિનંતી કરીશ, રિક્વેસ્ટ કરીશ કે દરેક બાળકોમાં કંઈક ને કંઈક આવડત, કંઈક ને કંઈક સ્કિલ છુપાયેલી છે, માત્ર એને પ્રમોટ કરવાની જરૂર છે, એને એક એક રાહ બતાવવાની જરૂર છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર ભલે હોય, કે ડાન્સ કોમ્પિટિશન છે, મ્યુઝિક કોમ્પિટિશન છે, અધરવાઇઝ કોઈ યોગા છે, તો હું એવું ચોક્કસ કહીશ કે નાના પોતાના નાના બાળક માટે એટલું વાલી જો એટલા સજાગ થઈ જાય કે એક બિઝનેસ ક્ષેત્રને મૂકીને એક આવડતને ધ્યાનમાં રાખીને, જેથી કરીને કદાચ આવનારા દરેક દિવસો બધા આપણે સમજીએ છીએ કે અત્યારના સમય પ્રમાણે સરકારી ગવર્મેન્ટ સર્વિસ મળવી ખૂબ જ અઘરી બની ગઈ છે,
તો આવનારા જે પરિસ્થિતિ છે એમાં જો કોઈક સંતાનોને આવું શીખેલા હશે અથવા તો વાલીની પ્રેરણાથી કંઈક મળેલું હશે તો એનું એક પોતાનું એક આખું એક સ્ટેટસ એ પોતે બનાવી શકશે અને એનું એક ફિલ્ડ એ પોતે ક્રિએટ કરી શકશે. તો હું દરેકને આ માધ્યમથી મીડિયાના માધ્યમથી હું એટલો સંદેશો ચોક્કસ આપીશ કે પોતાના બાળકમાં જે છુપાયેલી કળા છે એને બહાર લાવવા માટે વાલીઓ સજાગ થાય અને જે બાળકમાં જે કઈ કલા છે તો એને પ્રોત્સાહન આપે, એને એક સ્ટેજ આપે, એને એક એવો વિકાસ કરવા માટેનું એક એવું સાધન આપે કે જેથી કરીને એનો વિકાસ થઈ શકે. હવે આપણે રાગો ઉપર ચર્ચા કરતા હતા તો માલકોશ તો આપણે સાંભળ્યું, પણ ભલે આપણે શાસ્ત્રીય સંગીતમાં કહેવાનું છે કે સમય બહાર કોઈ રાગ ગવાતો નથી અને એ સમય ગવાય તો જે રાગ પસંદ થતો હોય. ભલે આજે આપણે આ ટાઈમે સ્ટુડિયોમાં મળ્યા છીએ પણ મને ભોરનો રાગ બહુ પસંદ છે, તો ભોરનો આભાસ થાય દર્શકોને ખબર પડે કે નહીં રાગની અંદરથી પણ ભલે એ કાળ ન હોય ભલે એ સમય ન હોય પણ એ રાગ દ્વારા તમને આભાસ થાય કે ના ભોર સવાર પીડ્યું એવો આભાસ થાય તો એવો એક રાગ સાંભળીએ છીએ. ક્લાસિકલ જ છે જે તમે વાત કરી મને અતિ ગમી કેમ કે મારા ફિલ્ડની જ વાત છે અને રહી વાત રાગની તો આજે જે કમ્પોઝિશન હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ છે જાગો મોહન પ્યારે. એ ક્લાસિકલ વસ્તુ છે, બંદિશ કહેવાય મારી અમારી સંગીત ભાષામાં અને પબ્લિકને પણ મીડિયા મારફત હું એ જાણ કરીશ કે આજે કમ્પોઝિશન છે નોટેશન બંદિશ જાગો મોહન પ્યારે. એ પણ એક સવારનું સમય હોય અને જે પક્ષીઓનો કલરવ હોય અને માણસ સૂતો હોય પથારીમાં તો પણ એને એવો આભાસ થઈ જાય, નીંદરમાં આભાસ થાય કે નહીં હવે સવાર પડી ગઈ છે. એ એવું એક કમ્પોઝિશન આપીશ હું રજૂ કરું છું. મહાશિવરાત્રિની આપણે થોડી વાર પહેલા વાત કરી અને ભગવાન શ્યામ સદાશિવ ઉપર તમે એ રાગ પણ રજૂ કર્યો માલકોશ. તો એ મહાશિવરાત્રિ કાલે જૂનાગઢમાં છે અને જૂનાગઢ નામ આવે અને જો નરસિંહ મહેતો યાદ ન આવે, નરસિંહ મહેતાને યાદ કરવો પડે અને નરસિંહ મહેતા જો યાદ આવે તો કેદાર યાદ આવે. તો સાહેબ થઈ જાય કેદાર. પ્રસિદ્ધિ મેળવી છે એમાંનું એક આધ્યાત્મમાં પણ એવું ઉલ્લેખ થયો છે કે કાળિયા ઠાકરને શ્રીમદ ભાગવતમાં પણ એવો ઉલ્લેખ થયો છે કે ભગવાન કાળિયા ઠાકરને જો કોઈ ગાળ દીધી હોય એની ભાષામાં તો એ નરસિંહ મહેતા એકલા હતા કે જે કદાચ કાળિયા ઠાકરને બોલાવતા તો એને પણ એમ કહેતા એને એવો એ રીતે વાત કરતા કે તારે આવવું પડશે. એવું જો કોઈ કેનારો વ્યક્તિ હોય તો એક નરસિંહ મહેતા એક જ છે અને એના વચનને પાળવા માટે નરસિંહ મહેતાએ રૂપ પણ એવા લીધા છે અને નરસિંહ એના કામ પણ કર્યા છે. તો આ એક રચના એવી જ છે કે જ્યારે જે ભુનાથમાં નરસિંહ મહેતાને જ્યારે કૃષ્ણ ભગવાનની જરૂર હતી ત્યારે જે સાદ કર્યો હતો જે બોલાવ્યા હતા કૃષ્ણ ભગવાનને તો એ આ ભજન મારફત કૃષ્ણ ભગવાને એમને દર્શન પણ આપેલા. Yeah.
ઘણામાં વચન જ છુપાયેલું હોય. તમે ગઝલ પણ સંભળાવી તો શું આપણી પાસેથી એક લોકગીત સાંભળવા મળે ખરું? મને એવું લાગે છે કે તમારામાં ઘણું પડેલું છે આમાં. હા, લોકગીત તમે જે વાત કરી એ પણ બહુ સાચી વાત છે. અને આજના સમય પ્રમાણે જો ચાલીએ તો એક સંગીતનો જાણકાર વ્યક્તિ હોય તો એની પાસે દરેક વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે લોકગીત છે, સૂફી છે, ગઝલ છે, પછી ભજન છે, ભજનાવલી છે, તો આ દરેક વસ્તુનું નોલેજ હોય. કેમ કે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ બહુ ફાસ્ટ ટ્રેક અત્યારે જનરેશન ચાલે છે અને વ્યક્તિઓને નવું નવું કંઈક ને કંઈક જોતું હોય છે. એનો મતલબ એવો નથી કે ભજન લુપ્ત થઈ ગયા છે કે ગઝલ લુપ્ત થઈ ગઈ છે, પણ વસ્તુ એ છે કે માણસ પાસે જ્યારે કલેક્શન ઓછું થઈ જાય છે એટલે આપણને એવું લાગે છે કે આનો કોઈ ક્રેઝ નથી. પણ આજના સમયમાં પણ ભજનને સાંભળનારો વર્ગ છે, ગઝલને સાંભળનારો પણ વર્ગ છે, અને તમે જે વાત કરી લોકગીતની તો એ પણ એનો વર્ગ છે જ. પણ જે વાત કરી એ રીતે કે એને રજૂ કરનારા જો કોઈ વ્યક્તિ એવા સારા હોય તો એને લોકભોગ્ય 100% કહી શકાય. તો એક લોકગીત આપણે સમક્ષ રજૂ કરું. ખૂબ જ પ્રસિદ્ધ ગાયિકા અને આપણા આપણું સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું ઘરેણું પણ કહી શકાય એવા દિવાળીબેન ભીલ, એમની જ રચના છે. ગઝલ વસ્તુ એવી છે કે ગઝલની જે શબ્દોની તાકાત છે એના ઉપર જ આખી ગઝલની જે રચના થાય છે. અને એ કોઈ પણ વ્યક્તિ જેના રચયિતા છે, માનો કે આ જે ગઝલ હું તમારી સમક્ષ રજૂ કરું છું તે બેફામ સાહેબની ગઝલ છે, તો એ ગઝલના શબ્દો મારફત એ એક સંદેશો પણ આપે છે આપણને કે એ પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ ગઝલ હું માનું ત્યાં સુધી જ્યાં કોઈ પણ વ્યક્તિને જે વેદના થતી હોય અને વેદના પછીના જે શબ્દો એના મુખારવિંદમાંથી જે નીકળતા હોય તો હું માનું ત્યાં સુધી ગઝલ એ વસ્તુ છે કે એને એક એ ગઝલના રૂપમાં એને આપણી સમક્ષ રજૂ કરે છે. તો એવી એક ગઝલ બેફામ સાહેબની. ગઝલના શબ્દો કંઈક એવા છે. તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને, જગત સામે જ ઉભેલું હતું દર્દો નવા લઈને. આ એના શબ્દો છે. એના જે શબ્દો છે, હું રજકણથી હલકો છું પર્વતથી ભારે છું. શબ્દોની તાકાતની જ વાત કરવામાં આવે છે અહીંયા. હું રજકણથી હલકો છું પર્વતથી પણ ભારે છું, મને ના તોલશો લોકો તમારા ત્રાજમાં લઈને. આ રીતે રજૂ કરી છે. Hey!
રામ સાહેબની મેં વાત કરી તો એમનું જ તખલુસ છે બેફામ. તો એ જે અંતરો જે કહેવા જઈ રહ્યો છે ખૂબ જ સરસ વાત કરવામાં આવી છે ગઝલના શબ્દો મારફતે. ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ, ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ, નથી જન્નતમાં જવું મારે આ દુનિયાની હવા લઈને. આ એના શબ્દો છે જે આ રીતે પેશ થયા. શાસ્ત્રીય સંગીત નું એક જે નોલેજ છે એ હોવું જરૂરી છે, તો એના માટે મારે એક સંસ્થા કાર્યરત કરવી છે. ભલે નાનેથી શરૂ કરવું છે, પણ એક મારું એવું સપનું છે કે દરેક ક્ષેત્રના અને કોઈ પણ જ્ઞાતિના બાળકો હું કલાને મહત્વ પહેલા આપું છું. અને બીજી વાત એ કે કલા એ વસ્તુ એવી છે કે માણસને ક્યાંથી ત્યાં સુધી લઈ જાય છે એ આપણે જોયું જ છે. ઘણા એવા સૌરાષ્ટ્રના ઘણા બધા કલાકારો આજે બોલિવૂડ સુધી પહોંચી ગયા છે, તો એમને જરૂર છે માત્ર એક સપોર્ટની કે જરૂર છે એક સાચા રાહદારની કે જે એને સાચો એક રસ્તો બતાવી શકે, પ્રમોટ કરી શકે. તો હું એક એવું માધ્યમ બનવા માંગુ છું દરેક નાના બાળકો માટે, અથવા તો જે કોઈને આ સંગીત પ્રત્યે રુચિ છે, તો એના માટે હું એવું વિચારું છું કે એ બાળકોને હું એટલું પ્રમોટ કરું અને એને સંગીતનું જે બેઝિકલી નોલેજ છે, જે રાગોનું નોલેજ છે, તાલનું નોલેજ છે, આપણા ભારતીય શાસ્ત્રીય સંગીત પદ્ધતિની જે છણાવટ છે, તો હું એમની સમક્ષ એટલું ચોક્કસથી મારા એવા વિચાર છે કે હું એમને એટલું શીખડાવીશ અથવા તો ભવિષ્યમાં હું એમને પ્રમોટ કરીશ. હનુમાનજી મહારાજ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર બધા તમને સહકાર આપે, તમારું વિઝન પૂરું થાય. આજે તમે તમારા ટાઈટ શેડ્યુલમાંથી સમય કાઢીને મારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. પણ જતા જતા કંઈક આ ભજનની ભૂમિ છે, અહીંયા ભજનની તાકાત છે, અને ભજન વિના ભૂખ નહીં ભાંગે એવું કહેવામાં આવ્યું છે. તો એક એવું ભજન સાથે આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરશું, એક થઈ જાય છે એક ભજન. બસ નજીકમાં જ મહાશિવરાત્રિનો પર્વ છે, તો દરેકને હું શુભ એ સાથે હું તમને સંકેત પણ આપું છું કે દરેકને હેપી મહાશિવરાત્રિ. એ સાથે ભગવાન શિવનું જ એક ખૂબ જ સુંદર એવી રચના છે, શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, તો એ પણ આપની સમક્ષ રજૂ કરી દઉં. Thank you.
છે તું વસુધારામાં હું શાંતિ આપો દયા કરી શિવ મિત્રો આ તા રોનકભાઈ અગ્રવાલ નાની ઉંમરમાં એને સંગીતમાં ઘણી એવી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. એના કિંમતી સમયમાંથી સમય કાઢીને આપણી સમક્ષ સાથે એની જે કાંઈ અંદર જે સંકળાયેલું હતું શાસ્ત્રીય સંગીત એના જે રાગો અને આપણી સમક્ષ પીરસ્યા. રોનકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સ્ટુડિયોમાં ફરી વખત ક્યારેક પધારશો, ફરી વખત ક્યારેક આપણા આ સુરોનો આપણા સુરો સાથે તમારા રાગનો તમારા અવાજને સંગતનો લાભ લઈશું. અભિનંદન.